નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆતમાં જોઈએ આજના મુખ્ય સમાચાર. નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણીની ચોરી થતું હોવાનું આવ્યું સામે. કેનાલની બાજુમાં જ બનાવવામાં આવેલ કૃત્રિમ સરોવરમાં એકત્ર કરવામાં આવતું ચોરી કરાયેલું પાણી. શેરબજારમાં મંદીની મોકાણ સર્જાઈ. સેન્સેક્સ 280 પોઈન્ટ જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ પટકાતા રોકાણકારોમાં ભારે ફફડાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યભરમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હોવાથી પાણી ચોરો સક્રિય બન્યા હતા, જેમાં પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણીની ચોરી કરીને કેનાલની બાજુમાં જ બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં એકત્ર કરવાની ઘટના સામે આવી હતી, જેને લઈને તંત્ર સફાળું જાગ્યું હતું અને પંચમહાલ જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા સમગ્ર બાબતને લઈને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાં વેગનપુર ખાતે કાંકણપુરની આજુબાજુના વિસ્તારમાં મેઇન કેનાલમાંથી પાણીની ચોરીની આજે બાતમી મળી છે અને ફરિયાદ પણ મળી છે. તો એના માટે કડક કાર્યવાહી કરવા માટે કાર્યપાલક ઇજનેરશ્રી નર્મદા નિગમને કાલોલને તપાસ કરવા જણાવવામાં આવ્યું છે અને તાત્કાલિક એને કાર્યવાહી કરવા માટે કાર્યવાહી કરી અને અત્રે રિપોર્ટ આપવા માટે જાણ કરવામાં આવી છે. માર્ચ 2019માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે. આ વખતે ધોરણ 12માં કુલ 1.47 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેની ટકાવારી ઊંચી રહેવાની સંભાવના સાથે વાલીઓમાં ઉચાટ સાથે અનેરો રોમાંચ છે, જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા. જે વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામને ગણતરીના જ કલાકો બાકી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતની એક્ઝામમાં 1.47 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12ની વૈજ્ઞાનિક પ્રવાહની પરીક્ષા આપેલી છે ત્યારે થોડાક ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે અનેરો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. થોડાક સમય પહેલાં જ ગુજકેટની એક્ઝામ પણ આપેલી છે વિદ્યાર્થીઓએ ત્યારે આ પરીક્ષાનું પરિણામ પણ થોડાક જ સમયમાં જાહેર થવાનું છે. આ પરિણામ વિદ્યાર્થીઓને જોવા માટે ગુજરાત શૈક્ષણિક બોર્ડની વેબસાઇટ પર જે વેબસાઇટ છે www.gseb.org પર સમગ્ર પરિણામ જોવા મળશે. જી, છેલ્લા 3 દિવસથી ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાઈ હતી, જેમાં સેન્સેક્સ 280 પોઈન્ટ જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ પટકાતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. લોકસભાની ચૂંટણીના પરિણામ નહીં આવે ત્યાં સુધી બજારમાં મંદીનો માહોલ રહે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળતા ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી ગયો હતો. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામ જન્મ જયંતિ દર વર્ષે અખાત્રીજના દિવસે સૌરાષ્ટ્રભરમાં ઉજવવામાં આવે છે. રાજકોટમાં સમસ્ત પરશુરામ ગ્રુપ દ્વારા માધાપર પાસે આવેલ ઐતિહાસિક ઈશ્વરીયા મહાદેવ મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા. પરશુરામ જયંતિ મહોત્સવ ઉજવણી ઈશ્વરીયા મહાદેવ પ્રાચીન મંદિરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌપ્રથમ સમગ્ર ગુજરાતભરમાં તમામ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભગવાન પરશુરામ કે જેમને દેશ સમાજ રાષ્ટ્ર માટે પોતાનું વીરત્વ પરાક્રમ અને અત્યાચાર દુરાચાર સામે જે સંઘર્ષ કર્યો હતો અને પરશુરામે જે શક્તિ ઉત્પન્ન કરી હતી એ આજે પણ આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે, પ્રેરણારૂપ છે. અને પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ કે જે બ્રહ્મ સમાજે હંમેશા રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને આ ધર્મ આ સંસ્કૃતિ સમાજ રાષ્ટ્ર એના માટે કામ કરતો આવ્યો છે
એવા બ્રહ્મ સમાજ પણ આજે સંકલ્પબદ્ધ બનીને આ દેશ માટે સમર્પિત થઈ અને આગળ આવશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. રાજકોટમાં પરશુરામ જયંતિ નિમિત્તે પરશુરામ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પંચનાથ મંદિરથી લઈને પરશુરામ ધામ રૈયા ગામ ખાતે સમાપ્ત થઈ હતી, જ્યાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. કશ્યપ ભટ્ટ, પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન પરશુરામ અષાઢી અક્ષયા તૃતીય જે દિવસે પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષોની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા અતિ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પંચનાથ મંદિરથી લઈ પરશુરામ ધામ રૈયા ગામ ખાતે સમાપ્ત થશે ત્યાં મહાઆરતી, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આમાં અતિ બહોળી સંખ્યામાં ભૂદેવો જોડાય છે. અમે 21 ફ્લોટ કરી છીએ દર વર્ષે. આ વખતે ફ્લોટમાં ગરમીને અને પર્યાવરણને અનુકૂળ રહી અને અમે 18 ફ્લોટ કર્યા છે. જૂનાગઢમાં પરંપરાગત રીતે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભૂદેવોના આરાધ્ય ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મોત્સવને લઈને જૂનાગઢના ભૂદેવોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના જાગન્નાથ મહાદેવ મંદિરેથી જય જય પરશુરામ હર હર મહાદેવના ગગનભેદી નાદથી શરૂ થયેલી શોભાયાત્રા રાજમાર્ગો પરથી ફરીને ભૂતનાથ મંદિરે પહોંચી હતી. આજે જૂનાગઢને આંગણે સમસ્ત બ્રહ્મ સમાજના માધ્યમથી ભગવાન શ્રી પરશુરામજી મહારાજની જન્મ જયંતિ જે છે ઉજવવામાં આવે છે. શોભાયાત્રા જે છે એ કાઢવામાં આવે છે અને પછી સમગ્ર બ્રહ્મ સમાજ સાથે પ્રસાદ લેશે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ તો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણના કુળદેવ જે છે, બ્રાહ્મણના ઈષ્ટદેવ પરશુરામ ભગવાન પણ બ્રાહ્મણના કુળદેવ છે, ઈષ્ટદેવ છે, અને ભગવાન પરશુરામે જે પ્રેરણા આપી છે એ પ્રેરણાઓ સમગ્ર સમાજ હૃદયની અંદર ઉતારે, સમાજ સંગઠિત થાય, સમાજ સાચી દિશા સમગ્ર સમાજને આપી શકે એ ક્ષમતા બ્રાહ્મણ સમાજની અંદર છે. ખરેખર બ્રાહ્મણોએ વર્ષો સુધી સમાજને પ્રેરણા આપવાનું કામ કર્યું છે. ભગવાન પરશુરામે અસુરી તત્વ પૃથ્વી ઉપર ન રહીએ એના માટે સખ્તાઈ કરી હતી. શાસ્ત્રોના પણ જાણકાર અને હથિયાર સહસ્ત્રના પણ જાણકાર એવા બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની આજે જન્મજયંતિ છે અને વર્તમાન સમયની અંદર બ્રાહ્મણોએ કઈ રીતે વિકાસના પંથ ઉપર પ્રગતિ કરવી, કઈ રીતે શિક્ષણમાં આગળ જવું, કઈ રીતે અન્ય વ્યવસાયમાં પણ પ્રગતિ કરવી, દેશ વિદેશની અંદર કેમ ફેલાવવું, આને માટે હવે સમય બાકી ગયો છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન બ્રહ્મ તરીકે આશિષ રાવલ, છેલ્લા 12 દિવસથી ચાલતી 11 આરતીઓ અને આજે 12મો દિવસ, ગઈકાલે મહાઆરતી દામોદર કુંડ ખાતે પૂર્ણ કરી અને આજે અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અમો જાગન્નાથ મહાદેવના મંદિરે તળાવ દરવાજા ખાતે બહોળી સંખ્યામાં ભૂદેવ સમાજ, બ્રહ્મ સમાજ, જૂનાગઢના તમામ ભૂદેવો આજે બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહી અને શોભાયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છીએ અને હમણાં 5 કે 10 મિનિટના અંતરમાં આ મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને, પુનિતભાઈ શર્મા કન્વીનરના સ્થાને બિરાજમાન છે, જેઓના અધ્યક્ષ સ્થાને અને કન્વીનર સ્થાનેથી હમણાં શોભાયાત્રાને લીલી ઝંડી મળશે અને શોભાયાત્રા આઝાદ ચોક થઈ, કાળવા ચોક થઈ અને ભૂતનાથ ખાતે પૂર્ણ થશે અને ત્યાં મહાપ્રસાદ, બ્રહ્મ સમાજનો મહાપ્રસાદનું આયોજન કરેલું છે. ત્યાં તમામ ભૂદેવો મહાપ્રસાદ લેશે અને ત્યાં જે લોકોએ પ્લોટ બનાવેલા છે તેઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે. હજી પણ જે ભૂદેવો ઘરે બેઠા છે તેઓને હું વિનંતી કરું છું કે તેઓ આ યાત્રામાં રસ્તા વચ્ચેથી જોડાય. મહાદેવ જય જય પરશુરામ. જામનગરમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોમાં 35 જેટલા ફ્લોટો જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી ફરીને પંચેશ્વર ટાવરે પહોંચી હતી, જ્યાં ધર્મસભા બાદ ભૂદેવોએ સામૂહિક પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
હું પ્રફુલભાઈ મોહનભાઈ વાસુ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ જામનગર જિલ્લો. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ભગવાન શ્રી પરશુરામ દાદાની જન્મજયંતીનો આ મહાન ઉત્સવ, એની અંદર જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના બધા ઘટક પેટા જ્ઞાતિ તેમની સમિતિ દ્વારા 35 અલગ અલગ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર, એની અંદર નાના નાના બાળકો દ્વારા અલગ જાતની વેશભૂષા, શિવજી, પરશુરામ દાદા, નવદુર્ગા એવા અનેક વિધિવત ફ્લોટ્સની સાથે પરશુરામ દાદાની શોભાયાત્રા જામનગરના વિવિધ રસ્તા ઉપર થઈ, એટલે કે બાલાહનુમાનથી પ્રસ્થાન કરી અને હવાઈ ચોક, ચાંદી બજાર, દીપક ટોકી, રણજીત રોડ, બેડીને નાકે થઈ અને પંચસર ટાવરે ધર્મસભાનું આયોજન અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન છે. તેમાં જામનગર સમસ્ત બ્રહ્મ સમાજ એક એક જ્ઞાતિ, પેટા જ્ઞાતિ અલગ ઘટકનો જે સહયોગ મળ્યો છે તે બદલ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા પ્રેસ મીડિયા અને અમારી ટીમ, શ્રી કન્વીનર શ્રી જસ્મીનભાઈ ધોળકિયા, સહ કન્વીનર શ્રી જનકભાઈ ખેતિયા અને ભાઈ શ્રી વિમલભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા ખૂબ જ છેલ્લા એક મહિનાથી મહેનત કરે છે અને તેનું આ પરિણામ છે. અને જામનગર શહેરની સર્વ જનતાની આની અંદર સહયોગ મળ્યો તે બદલ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. મહાદેવ હર, જય પરશુરામ. આજે ભગવાન પરશુરામની જયંતી, જન્મજયંતિ અને અખાત્રીજીનો શુભ દિવસ. આખા દિવસમાં કોઈ પણ પ્રકારના મુહૂર્ત જોયા વિના આજના દિવસમાં દરેક લોકો પોતાના શુભ કાર્યો કરે ત્યારે દેશ અને વિદેશમાં રહેતા બ્રહ્મ સમાજના સૌ બંધુઓ અને સમગ્ર પરિવારના સભ્યો, બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ જેને ભગવાન તરીકેની જ ઓળખ છે એવા ભગવાન પરશુરામની જયંતીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આજે જામનગર શહેરમાં પણ એક વાતાવરણ બન્યું છે. કદાચ શહેરમાં આ વખતે પહેલી વખત નવા નવા વિષયો જે સમાજને ઉજાગર કરનારા છે એવા વિષયોને લઈને ખૂબ મોટી રેલી અને સમગ્ર સમાજ જાણે એકત્ર થઈ સર્વ સમાજને સાથે રાખીને આ રેલીનું આયોજન ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યું છે. આમ તો જામનગર જૂના કાશી તરીકે ઓળખાય ત્યારે કાશીની ઓળખમાં પણ આવી યાત્રાઓ થાય ત્યારે એની પોઝિટિવ એનર્જી જામનગર શહેરના લોકોને પણ એની પ્રતીતિ થતી હોય છે. આ તકે આપના માધ્યમથી હું સમગ્ર જામનગર શહેરના સૌ લોકોને, સમાજના સૌ આગેવાનોને, વડીલોને, નગરજનોને હું વિનંતી કરું છું કે પરશુરામની યાત્રામાં જોડાય, ભગવાનના દર્શન કરે, આશીર્વાદ પ્રાપ્ત કરે અને જે આસુરી શક્તિઓ છે એ આપણામાં પણ ન રહે અને આસુરી શક્તિ હોય એનો નાશ કરવાની પ્રભુ આપણને શક્તિ આપે. હું આ તકે મારા બ્રહ્મ સમાજના શહેર જિલ્લાની ટીમ, જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી પપુભાઈ, નગરના અધ્યક્ષ ભાઈ શ્રી આશીષભાઈ, મહિલા મોરચાનું કામ સંભાળતા પ્રીતિબેન અને એમની ટીમ અને આખી યાત્રાનું જેણે સંકલન કર્યું છે એવા જસ્મીનભાઈને એની ટીમને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. મહાદેવહર, જય પરશુરામ. કેશોદમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને અજરા અમર ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જય પરશુરામના નાદ સાથે શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા ફરી હતી. આ શોભાયાત્રામાં જોડાયેલા વિવિધ વાહનોમાં સુશોભિત ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જય પરશુરામ. આજનો દિવસ સમગ્ર માનવ જાત માટે અદિતિ દિવસ છે. આજનો દિવસ એટલે અક્ષય તૃતીયાનો દિવસ. અક્ષય તૃતીયાનો દિવસ એટલે કોઈ પણ મુહૂર્ત વગર આજના તમામ 24 કલાક અદિતિ અને અદ્ભુત મુહૂર્તથી જ રહેલા છે. આજના દિવસે જ વેદ વ્યાસજીએ મહાભારતનો શુભારંભ કરેલો. ભગવાન પરશુરામ વિષ્ણુના ચોથા અવતાર છે અને સમગ્ર માનવ જાત માટે એમણે આતતાઈઓનો નાશ કરી અને એક યોદ્ધા અને સાથે સાથે વેદના મંત્રોથી એમણે જગતને, ભગવાન પરશુરામે જગતને અનેક સંદેશાઓ આપ્યા છે. સમસ્ત કેશોદ બ્રહ્મ સમાજ અનેક અનેક સંસ્થાઓ સાથે રહી અને આજે સમગ્ર કેશોદના મુખ્ય રસ્તાઓ પર ભગવાન પરશુરામના જન્મ દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે અને સમગ્ર માનવ જાતને એક પ્રેમનો સંદેશો આજે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અર્પણ થઈ રહ્યો છે. જય પરશુરામ. જોડિયા ગામમાં પણ પરશુરામના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન પરશુરામની પૂજન વિધિ બાદ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભૂદેવો ઉત્સાહભેર જોડાયા હતા. ગારિયાધર.
ગારિયાધરમાં પણ પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગ એક બાઇક રેલી યોજવામાં આવી હતી, જે ભીડ ભજન મહાદેવ ખાતેથી પ્રારંભ થઈને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। આજ રોજ ગારિયાધર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। બપોરે 4 કલાકથી વિશાળ સંખ્યામાં બાઇક રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ બાઇક રેલી પૂર્ણ થતાં ભીડભંજન મહાદેવ ખાતે ભગવાન પરશુરામનું પૂજન કરી અને ગ્રામ્ય વિસ્તાર અને ગારિયાધર શહેરના તમામ બ્રાહ્મણોએ ભેગા થઈ અને ભગવાન પરશુરામનો સમૂહમાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। ગરીબ વિદ્યાર્થીઓ સારી સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા RTEનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે। ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં RTE હેઠળ લઘુમતી શાળા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શાળા સંચાલકોએ પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો, જેથી આવા વિદ્યાર્થીઓના વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ઉમટી પડીને પોતાના આક્રોશ વ્યક્ત કર્યો હતો। અમારી રજૂઆત એ છે કે ગુજરાત સરકાર દ્વારા જે RTE યોજના છે, જે પહેલા ધોરણથી RTEમાં એડમિશન મળવા પાત્ર વિદ્યાર્થીઓને જે સરકાર દ્વારા મંજૂર થઈ અને મંજૂરી લેટર સાથે જે તે સ્કૂલમાં ફાળવેલ છે, તે સ્કૂલમાં સરકારની મંજૂરી હોવા છતાં સ્કૂલના સંચાલકો એવું કહે છે કે ભાઈ અમારે હજી તો પહેલો રાઉન્ડ છે, પ્રથમ જ રાઉન્ડ છે, અને સંચાલકો એવું કહે છે કે ભાઈ અમારે 25% એડમિશન જે લેવાના હોય એ ફૂલ થઈ ગયા હોવાથી અમે બીજા એડમિશન નહીં લઈ શકશું, પણ હજી પહેલા રાઉન્ડની શરૂઆતથી જ ફૂલ કેવી રીતે થાય એ એક આશ્ચર્યની વાત છે। બીજી વાત, RKC જેવી લઘુમતી શાળા જે ધોળકિયા છે, સેન્ટ મેરી છે, આ તો તદ્દન ના પાડે છે સ્કૂલમાં એડમિશન લેવાની, તો DOને અમે રજૂઆત કરવા આવી છીએ કે ભાઈ આમાં યોગ્ય પગલાં ભરી અને તાત્કાલિક નિર્ણય આવે એ માટે યોગ્ય કરવા વિનંતી। મહેતા પરિવારના મોભી અને અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશભાઈ મહેતાના માતૃશ્રી સ્વર્ગવાસી જશવંતીબેન શાંતિલાલ મહેતાનું તાજેતરમાં દુઃખદ અવસાન થયું હતું, જેથી મહેતા પરિવાર પર આવી પડેલ આ દુઃખની ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને સદગતના આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂબરૂ સતીશભાઈ મહેતાના નિવાસસ્થાને જઈને મહેતા પરિવારને સાંત્વના પાઠવી હતી। આ તકે મહેતા પરિવારના સભ્યો તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના અગ્રણીઓએ હાજર રહીને મહેતા પરિવારને સાંત્વના પાઠવી હતી। ઈરાનથી ક્રૂડની આયાત અને અફઘાનિસ્તાન માટે સ્ટ્રેટેજિક મહત્વ, ભારત માટે ઈરાનથી ક્રૂડની આયાત અને અફઘાનિસ્તાન માટે સ્ટ્રેટેજિક મહત્વ ભારત માટે ખાંડાની ધાર સમાન સાબિત થયું હતું। ભારત દેશ દ્વારા અફઘાનિસ્તાનનો વિકાસ ખૂબ જ સારી રીતે થયો હતો, તેમજ US સ્થિત અફઘાનિસ્તાનના રાજદૂતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત હર હંમેશ તમામ ક્ષેત્રે કૂટનીતિમાં વિજય પ્રાપ્ત કર્યો છે, જેથી વિશ્વ આખાને નોંધ પણ લીધેલી છે। ચાબહાર પોર્ટ હોય કે ઈરાન પાસે તેલની ખરીદી કે પછી અફઘાનિસ્તાનનો વિકાસ, આ તમામ ક્ષેત્રે ભારતની ભૂમિકા અમેરિકાને ઝુકાવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં શહેરની ફૂટપાથો પર ઊભા રહેલા રસના ચીચોડા ઉપર પ્રતિબંધ મુકાયો હતો, જેથી શહેર કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં આવા બેરોજગાર બનેલા રસના ચીચોડાવાળાઓએ મહાનગરપાલિકા કચેરીએ ઘસી આવી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ સુરક્ષા સ્ટાફે તેમને રોકતા ઘર્ષણ થયું હતું, જે બાદ રસના ચીચોડાવાળાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી પોતાની વેદના વ્યક્ત કરી હતી। મેરી મમ્મી પપ્પા દોનો પૈર સે ગયે હુએ ઉનકા 9000 રૂપિયા પોચ ભર કે ભી બહુ માલી કે શેરી મેં લગાયા તો ભી બંધ હે વો કૈસે જીએંગે હમારી ખાલી હે મેરે પાપા કી દોનો કિડની ફેલ હે રિટાયર્ડ મિલિટરી મેન હે મનાઈ કર રહે હે સબ કલ સે સબ ધંધે ઉપાડને
वाले करके आज रोज चिचोड़ा राजकोट नी बंद करवानी अंदर एक तकदली भरनो निर्णय यार राजकोट महानगरपालिका ना अधिकारी ने कमिश्नर लीधो है त्यारे कांग्रेस समिति ना आगेवान इंदुभा रावल नी आगेवानी नी अंदर आज रजूआत करवा आव्या छे के राजकोट नी अंदर जेटला चिचोड़ा वाला छे बेरोजगार न थाय एनो रस्तो चिचोड़ो बंद न थाय अने एनी रोजगारी बंद न थाय एना माटे थई ध्यान राखवा माटे ते केवा आव्या छे के मेहरबानी करीने एक महीनो मात्र छे तो एक महीनो रस्ना चिचोड़ा वाला ने रस लावा दियो एक वार आरोग्य विभाग अने कमिश्नर विभाग एवं कहते हो કે ઓરેન્જ આયર ઓરેન્જ આયર ની અંદર રસ પીવો લીંબુ શરબત પીવો પાણી પીવો પાણી તો તમારી પાસે છે નહીં તો લોકોને રસ તો પીવા દો એમાં તમે તરાપ મારીને આ ગરીબ લોકોને રોડ પર લઈ આવવાની વાતો કરો છો એના વિરોધમાં રજૂઆત કરવા આવ્યા છે જે મેઇન રોડ ઉપર ચીચોડા ઊભા રહેતા એ ટ્રાફિકને અવ્યવસ્થા વધુ સર્જે છે હાલ મેઇન રોડ ઉપર નામંજૂરી મીન્સ અનેક જગ્યાએ મેઇન રોડ ઉપર રસના ચીચોડાની દુકાનો ગેરકાયદેસર ઊભી કરી નાખી ત્યાંય ટ્રાફિક થાય છે તો એ લોકો સામે કેમ કાર્યવાહી નથી દુકાન ગેરકાયદેસર ના હોઈ શકે દુકાન જો દુકાનની અંદર ધંધો હોય તો એ કદાચ ગેરકાયદેસર ના હોઈ શકે એમ નહીં તમે રસના ટ્રાફિક મેઈન મુદ્દો ટ્રાફિક છે તો ત્યાંય ટ્રાફિક તો થાય જ છે આ લોકો ફૂટપાથ ઉપર હોય છે આ લોકો દુકાનમાં નથી હોતા ફૂટપાથ ઉપર હોય છે બીજા કે અનહાઇજેનિક એવા ફૂડો મળે છે અત્યારે જે આરોગ્યના દરોડા પાડવામાં આવે છે જે બરફની બનાવટ વાળી છે માવાની બનાવટ છે તેની પર સાહેબ અનેક જગ્યાએ મંડપ નાખીને પણ મેં કહી લોકોને કેમ દૂર નથી થયા અત્યારે મેઇન રોડ ઉપરથી લીધા છે એટલે મેઇન રોડ ઉપર જ છે એરપોર્ટ રોડ ગણો તો ત્યાં તળ છે પછી બીજા રિયા રોડ પર ગણો તો ત્યાં છે મંડપ નાખેલા છે 48 રાજમાર્ગ જે છે તેની ઉપરથી લીધા છે રાજકોટના શાસ્ત્રી મેદાન સામે આવેલી કુંડલિયા કોલેજ પાસેની શેરીમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા રેકડીઓ દ્વારા ધંધો કરતા નાના વેપારીઓની રેકડીઓ રાખીને ધંધો કરવાની છૂટ આપી છે પરંતુ તાજેતરમાં મનપા તંત્ર દ્વારા આ રેકડીઓ હટાવી દેવામાં આવી હતી જેના વિરોધમાં આ રેકડી સંચાલકોએ મેયર બીનાબેન આચાર્યને રજૂઆત કરીને તેમને ધંધો કરવા છૂટ આપવા માંગ કરી હતી અમે 10-12 વર્ષથી એને ધંધો ઈંડાનો કરીએ છીએ સાંજે 7 વાગે ખોલીએ છીએ ને 11 વાગે બંધ કરીએ છીએ ફક્ત 4 કલાકે જ અમે વેપાર કરીએ છીએ ત્યાં ને સવારવાળા જે એ પણ બિચારા સવારે 9 વાગે ખોલે છે સાંજે 4-4:30 એ લોકો બંધ કરી દે છે અમને મેડમે બહુ આશ્વાસન આપ્યું કે તમે 2-4 દિવસ ખમી જાઓ તમને વ્યવસ્થા કરી દેશું બહુ પણ અમને સારું લાગ્યું એ મેડમનો પ્રશ્ન એક જ હતો કે ભાઈ ટ્રાફિકની સમસ્યા છે પણ અમે એ રજૂઆત કરી કે મેડમ ટ્રાફિકની સમસ્યા એ માટે છે કે ત્યાં પહેલે 4-વ્હીલર ગાડીઓ ચાલતી નથી પણ છતાંય અમે બધાએ શું છે કે એક સાઈડ જ અમે ધંધો કરીએ છીએ સ્ટુડન્ટ બધાએ છૂટી જાય સાંજે 6 વાગે પછી અમે 7 વાગે લારી ખોલી છીએ એમ છે બાકી અમને કોઈ તકલીફ કોઈ જાતું બધું અમને મેડમે બહુ સારી રીતે અમને કીધું કે સપોર્ટ કરે છે બહુ સારી વાત છે કોર્પોરેશન અત્યારે અમારી પાસે બંધ કરાવવા આવ્યા તો એ અમને એમ જ કીધું કે તમે મેયર સાહેબને કમિશનર સાહેબને મળી લ્યો અમે પણ અહીંયા મળવા એ માટે જ આવ્યા છીએ જેથી કરીને અમે 4-5 દિવસથી ધંધોય બંધ રાખ્યો છે એટલે અમને 4-5 દિવસનો અમને ટાઈમ આપ્યો છે વ્યવસ્થા એ કે કરી દેશે અમને બહુ સારી વાત છે ને અમે નાના મોટા માણસો બધા એક રેકડી ઉપર એ જે એક લારીમાં અમે 4-5-7 માણસો કામ કરતા એની પણ રોજીરોટી એના ઉપર ચાલે છે એમ છે ને અમને મેડમે બધું રજૂઆત કીધું કે ભાઈ તમે શાંતિ રાખો બધું તમારું ગોઠવી દઈશ જેમ કાલાવ રોડ ઉપર ઓલા લોકોને ઝોન ગોઠવી દીધું એમ અમારું પણ અહીંયા આટલા સિટીમાં આટલા વિસ્તારની અંદર અમને ક્યાંક વ્યવસ્થા કરી દેશે રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા બેફામ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ બાદ તેના નિયંત્રણ માટે ફી નિયમન સમિતિ બનાવી છે અનેક શાળાઓ દ્વારા આ સમિતિને નક્કી કરેલી ફી કરતાં વધારે ફી વસૂલવામાં આવતી હોય રાજકોટ શહેર વાલી મંડળી દ્વારા ફી નિયમન સમિતિને રજૂઆત કરીને દરેક શાળાઓ નિયત ફી વસૂલે તેમ જોવા રજૂઆત કરી હતી મારું નામ મોહનભાઈ લાલજીભાઈ સુધ્યા પૂરો ડેબ્યુટી હું વાલી મંડળ અને શહેર જિલ્લા મહામંડળના મુખ્ય સંયોજક છું આજે અમે એટલા માટે આવ્યા છે કે FRC નિયમન કમિટી 2016-17-18-19-20 એમાં દર વર્ષે વધારી રહ્યા કે શું કામ FRC કમિટી એક વખત નિર્ણય લઈ લીધો કે તમારી ફી આ નક્કી કરવાની છે મુખ્ય વાત તો એ છે કે મોદી જે નિશાળ છે અને ધોળકિયા જે સ્કૂલ છે એ એવી દાંડાઈ કરે છે વાલીઓ રજૂઆત કરવા જાય તો આગળ લેડીઝ બિહારી દઈએ અને ચારિત્રના ફરિયાદો પણ થઈ હમણાં ગઈકાલે ફરિયાદ થઈ છે થોડો મોદીએ કરી છે એટલે વાલીઓ માનસિક થાકી ગયા છે એટલે એ અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે તમે FRCમાં તમારી ફી નક્કી કરી લ્યો એ મજૂરના હોલ્ડિંગ મારવા જોઈએ હોલ્ડિંગ નથી લાગતા
અને એના સંચાલકો જવાબ આપે છે, એના જે મૂળ માલિક હોય છે એ ઉપર બેઠા હોય, જોતા હોય, અને લેડીસો મૂકી દીધી એટલે આક્ષેપબાજી ખોટી થઈ, આક્રોશમાં કંઈક બોલાઈ જાય. તો હવે અમે ડરી છીએ કે આ તો ચારિત્રના કેસની ગઈકાલે જે થયો એના પરથી એવું લાગ્યું. આપણે એફઆરસીને જ કહી દો ને કે ભાઈ તમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એને જે વધારાની રકમ ભરી છે એ એને પરત કરી દેવાની છે. એ પરત શા માટે નથી, એ જે વધારાની રકમ છે બીજા વર્ષમાં રિબેલ કરે છે એમાં, એટલે એને પાછી દેવી ન પડે. એક તો એને ગેરકાયદેસર લીધી છે. મુખ્ય મુદ્દો આ છે અને એને હોલ્ડિંગ લાગવા જોઈએ. વાલીઓને કાંઈ ખબર નથી એફઆરસીને શું સત્તા છે, ડીઓને શું સત્તા, ડીઓ કે મને કંઈ ખબર પડતી નથી. આનું સંચાલન ત્યાં પછી એફઆરસીએ નક્કી કરી લીધા પછી એનું પત્રક એને ડીઓને આપી દેવું છે. ડીઓ ત્યાંથી જવાબ દે કે આ સ્કૂલનું આ ધોરણ આટલાથી આટલોનો આ છે, પ્રાથમિકનું આ છે, ઉચ્ચ મધ્યમકનું આ છે, માધ્યમિકનું આ ધોરણ છે, એની વર્ગવાઇઝ એની જે લખવું જોઈએ હોલ્ડિંગમાં લખાતું નથી. એક તો એ સંચાલકો દાંડાઈ કરે છે, એની મનગઢતી લે છે, એની સામે અમારો વાંધો છે. દામનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ગેરરીતિ અંગે શહેરીજનોએ આવેદનપત્ર પાઠવતા પૂર્વ પ્રમુખના વિવિધ કૌભાંડો અંગે તપાસ કરવાની માંગ કરી હતી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખે 25 કરોડના બગીચામાં માત્ર 3 લાખ જેવી રકમ વાપરી 22 લાખની માટી ક્યાં સર્વે નંબરની જમીનમાંથી લેવાઈ હતી, જે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરી વિકાસમાં શું કામ જતો બનાવે. પરશુરામ જન્મજયંતિ નિમિત્તે ઈશ્વરીયા મહાદેવ મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સરકાર દ્વારા રાજ્યના 96 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટવાસીઓને આગામી 2 મહિના સુધી પૂરતું પાણી મળી રહેવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. અત્યારે મૂળ 96 તાલુકા કે જેને આપણે અછતગ્રસ્ત જાહેર કર્યા છે, અને હવે છેલ્લો 1-1.5 મહિનો જે અતિ ગરમીનો અને જ્યારે પાણીની લોકલ સ્થિતિ ચિંતાજનક બની હોય, પરંતુ નર્મદામાં આપણી પાસે પૂરતું પાણી છે અને નર્મદાના નેટવર્કના આધાર ઉપર આજે પાણી વ્યવસ્થામાં આપણે ગુજરાતમાં 31 જુલાઈ સુધી ગુજરાતના તમામ નાગરિકોને વાપરવાનું અને પીવાનું પાણી મળી રહે એના માટે સરકાર કાર્યરત છે. બધા મંત્રીઓ અલગ અલગ જિલ્લાઓમાં ડિટેલ સાથે ઊંડાણ સાથે પરા કસ્બા સુધી પાણી લોકોને મળી રહે એની ચિંતા કરી છે, અને હું પણ મોસ્ટ ઇફેક્ટેડ કચ્છ અને બનાસકાંઠા પણ એમાં પણ બન્ની ખાવડા લખપત અને આ બાજુ વાવ એવા તાલુકામાં હું પણ પોતે પ્રવાસ આગામી દિવસમાં કરવાનો છું. રાજકોટને કોઈ ચિંતા નથી, દરરોજ 20 મિનિટ પાણી મળી રહેશે અને સૂચના અપાઈ ગઈ છે, અને નર્મદાનું પાણી વધારાનું, કારણ કે ભાદરમાં પણ પાણી ઓછું થયું છે, ત્યારે જેટલું ઘટ પડે છે એટલું જ નર્મદાનું વધારાનું પાણી આજી ન્યારીમાં ઠલવીને રાજકોટની જનતાને કોઈ તકલીફ 31 જુલાઈ સુધી ન પડે એની ચિંતા પણ સરકારે કરી છે. ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં ઘણા સમયથી સ્થાનિકોને પાણીના પ્રશ્ને હાલાકી ભોગવવી પડે છે. 8 દિવસે મળતું પાણી પણ એકદમ ગંદુ અને પીવાલાયક ન હોવાથી સ્થાનિકોએ દિવાલો પર બેનરો લગાવ્યા હતા, જેમાં પાણી આપો, શુદ્ધ પાણી આપો, પીવાના પાણી માટે રાજકારણ બંધ કરો જેવા સૂત્રો દ્વારા પાણીની લોક માંગ ઉઠવા પામી હતી. મારું નામ ગંભીરસિંહ વાળા, માજી સૈનિક, ધોરાજી, વિશ્વકર્મ સોસાયટી. આજ વિશ્વકર્મ સોસાયટીની પાણીનું એવું છે કે જે અમારી પાછલી લાઈન 5 નંબરની છે, ત્યાં વર્ષોથી આ જૂનો પ્રોબ્લેમ છે, પણ આ રાજકીય રીતે એવા રોટલા શેકે છે કે આજ તક વર્ષોનો છે જે કે 35-40 વર્ષ થયા, એ આજ તક હજી હલ નથી કર્યો. અને અમારે એવી પાણીની તકલીફ. બીજું કે આ રાજકીય લોકો પાણી માટે રાજકારણ ખેલે છે. ભાઈ અમે કહીએ છીએ પાણી માટે રાજકારણ ખેલોમાં અને પાણી પ્રજાને સરસ નિર્મળ અને ચોખ્ખું પાણી આપે, ટાઈમસર આપે અને શુદ્ધ પાણી આપે અને સમય પર આપે, આ જ અમારી ધોરાજીની જનતાની માગણી છે. અને જો શુદ્ધ પાણી અને સમયસર આપે તો અમારે ધોરાજીમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ રાજકીય લોકો ખોટે ખોટા ઉબાળા કરી અને એટલું પાણી માટે ચગાવે છે કે ચગાવવાનું બંધ કરે રાજકીય નેતાઓ, અને અમને પાણી ધોરાજીની જનતાને ટાઈમ અને સમયસર આપે એવી અમારી માગણી છે. જય હિન્દ. સમાચારમાં હાલ સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈએ વધુ સમાચાર.
नहीं है मैडम जी। मुझे चाय देना। अरे मैडम जी को राजानी की चाय दो। हाँ लाया। लीजिए मैडम जी। भैया मसाले अगरबत्ती और माचिस भी राजानी के ही लेके आना। लाया मैडम। अंकल माउथ फ्रेशनर भी देना। हाँ। अरे बेटा वो भी राजानी का ही लेके आना। जी ये लो। भैया डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज। ये लो डिटर्जेंट पाउडर, नाने का साबुन, कपड़े धोने का साबुन और डिश वॉश बार भी। अब राजानी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल। तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजानी पर भरोसा करती है। हाँ मम्मी जी, भरोसा ही बड़ी चीज है। राजानी चाय हर पल ताजगी है तैयार। राजानी अगरबत्ती महक उठे सारा संसार। राजानी माचिस रोशन कर दे सारा जहां। राजानी माउथ फ्रेशनर रिफ्रेश हो जाओ। राजानी मसाला स्वाद मजेदार, सेहत का ख्याल। राजानी डिटर्जेंट पाउडर और राजानी डिटर्जेंट बार। राजानी नहाने का साबुन, राजानी डिश वॉश बार। राजानी ग्रुप, जीवन भर का अटूट बंधन। विराम बाद फरी आपनु स्वागत है। नजर करिए वधु समाचारों पर। અછતની પરિસ્થિતિ વચ્ચે ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। છેલ્લા 8 માસથી લોકોને પાણી મળતું ન હોવાથી ગામની મહિલાઓને ધગધગતા તાપમાં રોડ પર ચાલીને પાણી ભરવા માટે અવાડે જવું પડે છે। ત્યારે લોકોને 2 માટલા જેટલું પાણી નસીબ થાય છે, જેને લઈને તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવારણ ન આવતા પાણી આપોની માંગ ઉઠવા પામી હતી। વડાલી તાલુકાના માલપુર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા, જેમાં નવ દંપતીને આશીર્વાદ આપવા માટે અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। જ્યારે આ સમૂહ લગ્નમાં સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાતમીના આધારે તપાસ કરાતા 9 જેટલા જોડાઓના બાળ લગ્ન રોકાવવામાં આવ્યા હતા, તેમજ સુરક્ષા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માલપુર ગામ છે, એ માલપુર ગામમાં આજે એક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને માહિતી મળેલી કે ત્યાં ઠાકોર સમાજના અમુક પરિવારો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। એ માહિતી આધારે સંયુક્ત પોલીસ સાથે રહી એક ઓપરેશન કરવામાં આવેલું, જ્યાં એવું જાણવા મળેલું કે ત્યાં આગળ કેટલાક કુલ 31 જોડાઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું। એ 31માંથી 9 જોડા જેમની ઉંમર પૂરી નહોતી અને તેઓને બાળ લગ્ન પ્રતિબંધક ધારાનો ભંગ કરેલો હોય, એમના સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ તરફથી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ બાળ લગ્ન થતા રોકવામાં આવેલા છે। એમાં વડાલી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતું પોલીસ બંદોબસ્ત રાખી આ કાર્યવાહી કરવામાં આવેલી છે અને બાળ લગ્ન થતા અટકાવવામાં આવેલા છે। આ બાબતે આગળ શું કાર્યવાહી કરવામાં? સમાજ સુરક્ષા અધિકારીને આ માહિતીની જાણ થયેલી છે, તેઓ શ્રી તરફથી જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપવામાં આવેલ એ બાબતે આના માટે કન્સર્ન જે જવાબદાર લોકો છે એમના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। 8,70,000 પરીક્ષાર્થીઓએ આપેલી ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં કોડીનાર કારડિયા રાજપૂત ટ્રેનિંગ સેન્ટરના અભ્યાસ કરતી કાજલબેન ગોહિલે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું। આ વખતે કોડીનાર કારડિયા રાજપૂત ભવન ટ્રેનિંગ સેન્ટરમાં 250 છોકરા છોકરીઓ હતા, એમાંથી આ વખતે 80 છોકરા અને છોકરીઓ પાસ થઈ છે, એમાં ગુજરાતમાં ફર્સ્ટ કાજલબેન ગોહિલનો પહેલો ક્રમ આવ્યો હતો। ને આગલે વખતે જે 2017માં પણ કોડીનાર ને જે કોડીનાર વિવેકસિંહ પરમારનો એનો પણ પહેલો નંબર આવ્યો, એટલે કોડીનાર અને ગીર સોમનાથનો સૌથી ગૌરવનો વસ્તુ છે કે કારણ કે બે વખતે જે કોડીનાર અને કારડિયા રાજપૂત ભવન ટ્રેનિંગ સેન્ટરનો પહેલો જ નંબર આવે છે, એટલે આ વખતે પણ એ બેનને પણ અમે બિરદાવ્યા છીએ અને સૌથી વધારે વધારે કારડિયા બોરિંગમાં ટ્રેનિંગ સેન્ટરો બધા ચાલે છે એને કારણે આ પરિણામ આવે છે।
મારા પપ્પા એ ખેડૂત છે અને મારા મમ્મી ઘરકામ કરે છે. અમે બે ભાઈઓ છે અને બે બહેનો છે. મારા ભાઈ એક CISFમાં છે, કેરળ ઘોષી સ્થળ ઉપર, ને મારા ટીચર એક અલા મારા સિસ્ટર એક ટીચર છે. અમારે પહેલાં લેખિતમાં 100 માર્ક્સનું પેપર હતું, એમાંથી 83.75 આવ્યા છે અને 4.19 માર્ક્સ મારે નેશનલ નામે લાગ્યા સ્પોર્ટના. અને પછી છેલ્લે અમારે દોડ હોય છે 1600 મીટર, એમાં મારે 25 માંથી 25 માર્ક્સ, 24 કલાકમાં 10 થી 12 કલાકની મહેનત હતી. 10 થી 12 કલાક. હવે શું આગળ કરવાનો વિચાર? હવે આગળ પીઆઈનો ગોલ છે, પીઆઈની એક્ઝામનું ફોર્મમાં આ વખતે કાર્યભૂત વિદ્યાર્થી ભુવન સંચાલિત સંસ્થામાં 250 ભાઈ બહેનોએ ટ્રેનિંગ લીધેલી અને એમાંથી 80 ભાઈઓ અને બહેનો આમાં ઉત્તીર્ણ થયા છે, પાસ થયા છે. અને ગુજરાતમાં 8,70,000 ભાઈઓ બહેનોએ પરીક્ષા જે આપેલી એમાંથી ગુજરાતમાં પ્રથમ ક્રમાંક એટલે પહેલા નંબર ઉપર કાર્યભૂત વિદ્યાર્થી ભુવન સંચાલિત ટ્રેનિંગ સેન્ટરમાંથી કાજલબેન આવ્યા છે. એને 125 માંથી 113 માર્ક મળ્યા છે. એટલે સમસ્ત ગુજરાતમાં પ્રથમ આવ્યું અને એ અમારા માટે અને અમારા ટ્રેનિંગ સેન્ટર માટે ગૌરવની વાત છે, ખાસ કરીને અમારા કારડિયા રાજપૂત સમાજ માટે પણ મોટી સિદ્ધિ છે. અને અગાઉ આગલા વર્ષે પણ જે 8.5 લાખ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરીક્ષા આપેલી એમાં પણ અમારું ઝળહળતું પરિણામ હતું. અને એમાં ગઈ વખતે પણ વિવેકભાઈ આ જ સેન્ટરમાંથી ટ્રેનિંગ લઈ અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પર આવ્યા હતા અને આજે તે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. પોરબંદરના માધવપુરમાં અખાત્રીજ નિમિત્તે કોળી સમાજ દ્વારા 38મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 નવ દંપતીઓને પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ સમૂહલગ્નમાં કોળી સમાજના આગેવાનો અને દાતાઓના સહયોગથી કરિયાવરમાં 32 જેટલી વસ્તુઓ આશીર્વાદ રૂપે આપવામાં આવી હતી. નલિયામાં પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુ શ્રી ઓધવરાવ મહારાજની પૂર્ણ સ્મૃતિ અર્થે કચ્છી ભાનુશાળી સેવા સમાજ દ્વારા 51મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 48 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તેમજ હરિયમ પરિવાર આયોજિત નલિયા ભાનુશાળી મહાજનના સહયોગથી પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુ શ્રી ઓધરાવ મહારાજની પુણ્ય સ્મૃતિ અર્થે 51મો જે સમૂહલગ્ન જે નલિયા મધ્યે જે આયોજન થયું છે એની અંદર જ્ઞાતિના દર્શન અને સાથે હરિદાસજી મહારાજ શ્રી ટૂંક સમયની અંદર એમના 52 ચરણો અહીં આ ભૂમિ ઉપર નિપ્રગટ કરીને જે દંપતી નવદંપતી જે પધારે છે એમને આશીર્વાદ આપશે. બહુ સારી રીતે જ્ઞાતિજનોએ એક સંતન ભાવનાથી એક સામાજિક દૃષ્ટિએ બહુ સારું એવું એક સ્નેહ મેળા જેવું મોકલવામાં આવતું ન હોવાથી અને સીધું જ રેતીનું વેચાણ કરવાનું આવતું હોવાની યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠવા પામી હતી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં થેલેસેમિયાના અંદાજે 2000 જેટલા બાળકો છે, ત્યારે 8મી મેના વિશ્વ થેલેસેમિયા દિન તરીકે મનાવાય છે. આ તકે થેલેસેમિયા જાગૃતિના ઉપક્રમે લગ્ન કરતા પહેલા નવયુગલે પોતાના થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ, તેમજ થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી થેલેસેમિયા જાગૃતિ અભિયાનમાં સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને તેમની પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. રવિ ધાનાણી, થેલેસેમિયા મેજર પેશન્ટ છું. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે એક પેશન્ટ તરીકે મારી અપીલ છે કે વધુ ને વધુ થેલેસેમિયાના બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવે અને સગાઈ કે લગ્ન પહેલાં કુંડળી મેળવતા પહેલાં દરેક યુવકો અને યુવતીઓ લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવે, આ મારી અપીલ છે. જો આપણે આ ફરજિયાતપણે અમલી બનાવશું તો આપણે 2025 સુધીમાં 0 ટોલરન્સ સુધી છે પહોંચી શકશું. આભાર. અનુપમ દોશી, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ, રાજકોટ. આજે 8મી મે સમગ્ર દેશ અને દુનિયામાં વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે રાજકોટને આંગણે રાજકોટ શહેર થેલેસેમિયા મુક્ત બને,
રાજકોટની અંદર ભવિષ્યમાં નવા થેલેમસિક બાળકો જન્મે નહીં અને સમાજમાં જાગૃતિ આવે, સમાજના લોકો પણ આ પ્રવૃત્તિમાં રસ લેતા થાય એ માટે થઈને આજે અમે આપતા પ્રેસની મુલાકાત આવ્યા છીએ. અમારી આ તમામ પ્રવૃત્તિઓની અંદર મીડિયાનો ખૂબ ખૂબ સહકાર મળે છે, ખાસ કરીને અબ તક પ્રેસનો પણ ખૂબ સહકાર મળે છે. તંત્રી શ્રી મોરબી શ્રી સતીશભાઈ મહેતા સહિતની આખી ટીમનો અમને ખૂબ સહકાર મળે છે. આવનારા દિવસોની અંદર રાજકોટની અંદર છેલ્લે સેવા જાગૃતિના મોટા પાયે કાર્યક્રમ આયોજન કરવાનો અમારી કલ્પના છે અને એમાં અમને સાથ સહકાર મળશે એવી સંપૂર્ણ શ્રદ્ધા. સીબીએસઈ ધોરણ 10નું રિઝલ્ટ 91.11% જાહેર થયું હતું, જેમાં ઓખા મીઠાપુર ટાટા ડીએવી હાઈસ્કૂલનું 97.75% પરિણામ રહ્યું હતું. તેમજ છેલ્લા 21 વર્ષથી ચાલતા ઇંગ્લિશ મીડિયમના સંજયભાઈ કાનાણીના ક્લાસીસના વિદ્યાર્થીઓએ મેદાન મારતા અહીં આ ક્લાસીસના 5 વિદ્યાર્થીઓ 95% અપ રહ્યા હતા, જ્યારે 18 વિદ્યાર્થીઓ 90% અપ રહ્યા હતા. And I am the topper of our school, TCDAV Public School, Mithapur, and I secure first position in Mithapur with 97.4% with marks 100 in maths, 99 in SS or social science, 97 in science, 97 in Hindi and 94 in English with 97 in FIT. I am very proud of this moment that I made my parents, my tutor and all our class teachers and our school members very proud of me. And I would like to give the credit for this marks or this percentage to my tutor, very well, Mr. Sanjay Kanani, who taught me a whole of the year with his to his fullest. I was also able to give my best, and I had decided that my goal was to achieve the first rank. But the blessings of God, blessings of my parents matter the most. Mithapur ni andar English medium class 7 to 10 sudhina tuition હું અને મારા પત્ની શ્રીમતી પૂજા કાનાણી બંને સાથે મળીને ચલાવીએ છીએ. આ વર્ષે ધોરણ 10 સીબીએસઈની અંદર ટોટલ 62 સ્ટુડન્ટ અમારા ઘરે ટ્યુશનના અભ્યાસ માટે આવતા હતા. આ 62 સ્ટુડન્ટમાંથી 4 સ્ટુડન્ટ 95% અપ છે. ટોટલ 18 સ્ટુડન્ટ ને 90%ની ઉપર આવેલા છે અને સાથે સાથે તમામે તમામ સ્ટુડન્ટ પાસ થયેલા છે. એટલે કહી શકું તો અમારા ક્લાસીસનું રિઝલ્ટ 100% આવેલ છે. આ ક્લાસીસની અંદર અમે તો કરાવીએ જ છીએ, સાથે સાથે છોકરાઓ પુષ્કળ મહેનત કરે છે. અમે મેઇનલી વાત કરીએ તો છોકરાઓની એક્ટિવિટી ઉપર ખૂબ ધ્યાન આપીએ છીએ. રાત્રે જોવા બી નીકળીએ છીએ છોકરાઓ વાંચે છે કે નથી વાંચતા. દરેક છોકરાઓએ રાત્રે સૂતા પહેલાં મિસ કોલ કરીને મને સુવાનું એવો અમારો આગ્રહ હોય છે અને ડે ટુ ડે સવારે અમે મિસ કોલ પણ ચેક કરીએ છીએ, જેથી અમને ખબર પડે કે અમારા સ્ટુડન્ટ છે એ રાત્રે કેટલા વાગ્યા સુધી ભણે છે. આ વર્ષના રિઝલ્ટની વાત કરું તો જે મીઠાપુર ટોપર છે એ દિશા મોદી 97.6%, સેકન્ડ રેન્ક ઉપર પૂર્વા પાંવ 96.4%, થર્ડ ઉપર હર્ષ વગાડિયા 95%, એ પછી ફોર્થ ઉપર હર્ષિતા 94.67%. તમામે તમામ સ્ટુડન્ટ્સ મારા ઘરે આવતા હતા અભ્યાસ માટે અને બધેનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. દ્વારકાધીશની કૃપાથી આવું ને આવું રિઝલ્ટ જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. સમાચારના અંતમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણીની ચોરી થતું હોવાનું આવ્યું સામે. કેનાલની બાજુમાં જ બનાવવામાં આવેલ કૃત્રિમ સરોવરમાં એકત્ર કરવામાં આવતું ચોરી કરાયેલું પાણી. શેરબજારમાં મંદીની મોકાણ સર્જાઈ. સેન્સેક્સ 280 પોઈન્ટ જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ પટકાતા રોકાણકારોમાં ભારે ફફડાટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક.